नमस्कार मित्रों, हवे आपणे वास्तविक संख्याओ प्रकरण एक धोरण दस विषय गणित एम आगळना धोरणमां नवमा धोरणमां आपणे सममेय अने असममेय संख्याओ विशे शीखी गयेला। सममेय संख्या कोने कहेवाय? सममेय संख्या एनी व्याख्या स्वरूपे आपणे शीखेला के जे संख्याओने पी अपॉन क्यू क्यू इज नॉट इक्वल टू झीरो स्वरूपमां दर्शावी शकाय तेवी संख्याओने सममेय संख्याओ कहे छे। सममेय संख्या एनी व्याख्या आपीशुं। जो पूर्णांक P અને શૂન્યતર, શૂન્યતર એટલે શૂન્ય ન હોય તેવો, શૂન્યતર પૂર્ણાંક Q માટે જે સંખ્યાઓને P અપોન Q અલ્પવિરામ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો સ્વરૂપમાં દર્શાવી શકાય, દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમમેય સંખ્યા કહે છે। સમય સંખ્યા ગણ આપણે ક્યુ શીખેલા આગળના ધોરણમાં। દાખલા તરીકે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ પૂર્ણાંક સંખ્યાઓ સમમેય છે। હવે વાત કરીએ અસમમેય સંખ્યા, તો અસમમેય સંખ્યા કોને કહીશું? પૂર્ણાંક પી અને શૂન્યતર પૂર્ણાંક ક્યુ માટે જે સંખ્યાઓને પી અપોન ક્યુ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેવી સંખ્યાઓને અસમમેય સંખ્યાઓ કહે છે। દાખલા તરીકે વર્ગમૂળમાં બે, વર્ગમૂળમાં ત્રણ, વર્ગમૂળમાં પાંચ, વર્ગમૂળમાં સત્યાવીસ, ઘનમૂળમાં પંદર, પંચમૂળમાં સાત, પાઈ માઇનસ રૂટ ટુ અપોન રૂટ થ્રી, પછી અલ્પવિરામ એક પોઈન્ટ ઝીરો એક, ડબલ ઝીરો એક, ટ્રિપલ ઝીરો એક, ડેશ ડેશ ડેશ, આ બધી સંખ્યાઓ
असमेय संख्याओ छे। पाईनू मूल्य नोट याद राखजो, पाईनू मूल्य 22/7 अथवा 2/10 સ્થળ સુધીનું આસન્ન એટલે નજીકનું આસન્ન મૂલ્ય 3.14 છે। મિત્રો યાદ રાખજો, પાઈ એ અસમમેય છે, જ્યારે તેના મૂલ્યો 22/7 અને 3.14 એ સમમેય છે। આ ફક્ત આપણે જાણકારી માટે જોયું। હવે આપણે √2, √3, √5 એ અસમમેય કેવી રીતે થાય એ આપણે સાબિત કરીએ। સાબિત કરવા માટે ભૂમિતિમાં આપણે જોઈ દઉં કે સાબિતીની માટે બે રીતો છે, એક વિકલ્પ નિવારણ અને બે અનિષ્ટાપતિની રીત। વિકલ્પ નિવારણની અંદર જુદા જુદા વિકલ્પો લેવાના, એ વિકલ્પમાંથી મોટાભાગના બધા જ વિકલ્પ એક સિવાય અસત્ય સાબિત કરવાના, છેલ્લો જે રકમ હોય જેને સાબિત કરવાનો છે એ જ વિકલ્પ સત્ય છે તેવું સાબિત કરવાનું। અનિષ્ટાપતિની રીતમાં વિરોધાભાસ લેવાનો છે, એ વિરોધાભાસ આપેલું હોય, આપેલું વિધાન હોય એનાથી વિરોધી એટલે કે વિરોધાભાસવાળું વિધાન લેવું અને તે અસત્ય છે તેવું સાબિત કરવું, બરાબર।